परिवार में प्रश्नों उभा थाय छे, प्रश्नों माथी झगड़ा उभा थाय छे, झगड़ा माथी परिवार विभाजित थाय छे, एनु मुख्य कारण शुं छे कि फर्स्ट एटले पहली बात ए छे लेक ऑफ अंडरस्टेन्डिंग एंड एक्सेप्टन्स, एकबीजाने समझवानी तैयारी कि अत्यारे कुटुंबमां पांच जणा तमे भेगा छो, एक जणो गुस्सामां आवी गयो कि बोली गयो, એટલે એક જણો બોલે એટલે બાકીના ત્રણ જણા પાસે બોલવાનું ચાલુ જ થઈ જાય, પણ એ કેમ બોલ્યો, શું કામ બોલ્યો, અત્યારે આવેગમાં છે એને બોલી લેવા દો, એવી થોડીક ધીરજ બાકીના રાખવી જોઈએ. એટલે એકબીજાને સમજવાની તૈયારી અને એકબીજાને સ્વીકારવાની તૈયારી ઝીરો થઈ ગઈ. બીડી સોની સાહેબને જ્યારે પ્રવક્તાએ પૂછ્યું કે આની માટેનો તમે પ્રેક્ટિકલ ઉપાય બતાવો, ત્યારે બીડી સોની સાહેબે બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે હું તો બધા પરિવારમાં ઝઘડા થતા અથવા તો પરિવાર માટે એક જ સલાહ આપું છું કે પરિવારમાં એક જણો ઉગ્ર થઈ જાય, ગુસ્સામાં આવી જાય, બોલી જાય તો બાકી બધાએ ચૂપ થઈ જવાનો. એ વખતે સાચો છે ખોટો છે નહીં જોવાનો, એને બોલવા જ દેવાનું. કેટલું બોલશે, 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, પછી 2 કલાક પછી કહેવાનું, જો તું બોલ્યો એ આ હતું અને પરિસ્થિતિ આ હતી. એકવાર એ અંતર્દ્રષ્ટિને પામશે પછી બીજી વખત ગુસ્સે થતા 25 વાર વિચાર કરશે. આ તો પેલો એક રૂમમાંથી જોશી બોલે ત્યાં તો બાકીના 3 રૂમમાંથી બધા બહાર આવી જાય તલવારો ખેંચીને, થાય છે ને એવું. એટલે પછી ફ્લેર અપ થાય સિચ્યુએશન. બીજી એમણે વાત કરી સહન કરવાની તૈયારી. હું સાચો હોઉં ને તો કોઈનું સહન નહીં કરું, આ મેન્ટાલિટી આ પેઢીની જે ખોટું છે. આપણે સાચા હોય પણ સામે વડીલ હોય, સામે કોઈ એવી વ્યક્તિ હોય કે જેને આપણી માટે પ્રેમ છે પણ આ પ્રસંગે કંઈક એનાથી એવો પ્રસંગ બની ગયો, તો આપણે સાચા છીએ છતાં એનો ગુસ્સો સ્વીકારી લેવો પડે. આપણે સાચા છીએ તો ઘણી વખત વડીલ હોય એનો એક લાફો સ્વીકારી પણ લેવો પડે. પણ હું અત્યારે મેન્ટાલિટી એવી છે, હું ખોટો હોઉં ને તો હું 10 વાર ગુનેગાર, તમે મને જે કરવું એ કરો, પણ હું સાચો હોઈશ ને તો હું આટલું પણ સહન નહીં કરું. ખબર નહીં કેટલી રીતે 2 લાખ મેક્સિમમ ભેગા થાય એટલા કરી લે, આટલું આમ આટલું આટલું સહન નહીં કરું. પણ સમાજમાં કુટુંબમાં કરવું પડે છે. એ તમે ભવિષ્યમાં પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરશો ને ત્યારે ખબર પડશે. 6-8 મહિના રખડી રખડીને ક્યાંક જગ્યાએ જોબ મળી હશે, પછી વગર વાગે બોસ તમારા મોઢા ઉપર ફાઇલ ફેંકશે ને તો પણ કરવું પડશે કે ઓકે બોસ આઈ વિલ ડુ ઇટ, ભલે સાહેબ હું કરીશ, ને નજર નીચી રાખી ના પાછળ નાખમાં આંકે નહીં નખાય. એ તમે હજી એ લેવલ ઉપર કામ નથી કર્યું એટલે તમને એમ થાય કે હું જરાય સહન ના કરું. પછી એ વખતે થશે કે અત્યારે બોસનું આટલું સહન કર્યું, બદલા ઘરે જો આટલું સાસુ સસરાનું ભાઈ બહેનનું માતા પિતાનું સહન કરી લીધું તો ઘણું સારું થાત. બીડી સોની સાહેબે આ વાત કરી કે ટોલરન્સ હેઝ ગોન ડાઉન ટુ 0 લેવલ, સહન કરવાની તૈયારી એકદમ 0 થઈ ગઈ છે. એટલે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ, અન્ડરસ્ટેન્ડિંગ એ આપણા પરિવારોમાં ઓછી થતી જાય છે. એટલે મારું કુટુંબ છે સુખી થતું નથી, આપણું કુટુંબ સુખી થતું નથી, સુખી થવા માટે આ તૈયારી રાખવાની. એક્સ્ટ્રાઓર્ડિનરી કોઈ પ્રસંગ બની જાય તો વાત કદાચ વ્યાજબી છે, પણ નાની નાની વાતમાં આટલા ઝઘડા થઈ જાય, નાની નાની વાતમાં બોલાચાલી થઈ જાય, તો જંગલમાં અને ખેતરમાં કૂતરાને પ્રાણીઓ ઝઘડે અને ઘરમાં આપણે ઝઘડીએ, બે સરખું થઈ ગયું, તો ક્યાં આપણા ભણતરની કિંમત રહી, ક્યાં આપણા માણસાઈની કિંમત રહી, ક્યાં એક માણસ તરીકે આપણે ગુણિયલ વ્યક્તિત્વની કિંમત રહી, અને કેવા પ્રસંગો સમાજમાં સર્જાય છે. એવું ના સમજતા કે અભણ હોય ગરીબ હોય એને જીવન જીવવાની સૂઝ નથી, ભણેલા હોય છે, કલ્ચર્ડ ફેમિલીઝમાંથી એનો ઉછેર થયેલો હોય છે, છતાં જીવન જીવવાની કળા નથી આવડતી હોતી. બીજી એક વાત છે કે કુટુંબમાં અસુખ રહે છે અને વિભાજન થાય છે, એનું કારણ છે આ પેઢીને ઓવર એક્સપોઝર ટુ મીડિયા. આ બાળકો અત્યારે ઘણા અહીંયા બેઠા છે, તરુણો યુવાનો બેઠા છે, આ લોકો એ બેઠા છે, એમાંથી એ બધાએ અત્યાર સુધીમાં 100 કલાકની હિંસાના દ્રશ્યો જોઈ લીધા છે, ખૂનના દ્રશ્યો જોઈ લીધા છે. એટલે સાહજિક જ રીતે એક વેર ભાવના, કોઈક સેજ બોલે તો સહન ન થાય, કોઈકનું સાહજિક કંઈક ફેશિયલ એક્સપ્રેશન કે બોડી લેંગ્વેજ જોવે તો આમ વિરોધાભાસ ઊભો થાય, મનમાં ડંખ્યા કરે, ભલે મોટી હિંસા કદાચ ન કરી બેસે, એવા પણ પ્રસંગો બને છે. પણ સહજતાથી કોકની વાણી કે વર્તન સ્વીકારી પણ ન શકે, એનું કારણ આ કે 1000 કલાકના વાયલન્ટ સીન્સ, એટલે હિંસક દ્રશ્યો ટીવી ઉપર અને ફિલ્મમાં બધા જોયેલા છે. એટલે કોઈ સહેજ વિરોધ કરે તો એ મારો દુશ્મન છે, મને ન ગમે એવી કંઈક વાત કરે, મને ન ગમે એવી કંઈક રજૂઆત કરે તો એ મારો નથી, એ વિરોધી જ છે. પણ એને પણ એનો દ્રષ્ટિકોણ સમજવો, એની દ્રષ્ટિએ પણ વાત અથવા વર્તન અથવા કાર્યનું મૂલ્યાંકન કરવું, એવી
ભાવના અત્યારની આ પેઢીમાં બહુ ઓછી જોવા મળે છે. તમે લોકો બધાએ આ યુવાન અવસ્થામાં એટલા બધા હિંસાના દ્રશ્યો જોયા છે, ગુસ્સાના દ્રશ્યો જોયા છે, કારણ કે આટલા બધી ટીવી સિરિયલો જોઈ અને પિક્ચરો જોયા હોય. એટલે સામેવાળી વ્યક્તિનો સહજ સ્વીકાર કરવો, સામેવાળી વ્યક્તિ માટે થોડુંક મોટું મન રાખીને એનો કોઈક નાનો મોટો સ્વભાવ સહેજ સ્વીકારી લેવો, એ આ પેઢીમાં આવતું જ નથી, લેશ માત્ર આવતું નથી. એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ ઝીરો લેવલ. સ્વીકારપણાની ભાવના એ બહુ ઝીરો લેવલ ઉપર જતી રહી, તો એના લીધે પણ કુટુંબ છે એ સુખી કુટુંબ થઈ શકતું નથી. તમે તમારા બાળકોને નાનપણથી આ સંસ્કાર, પારિવારિક ભાવનાના, કૌટુંબિક એકતાના, મા બાપની સેવાના, ભાઈ બહેનની સાથે રહીને મોટું મન રાખીને જતું કરીને સંપ રાખવો, આ બધા સંસ્કારની વાતો નાનપણથી, સારા પ્રસંગો સારી વાતોથી નહીં કરો તો ભવિષ્યમાં બધા પ્રશ્નો થવાના જ છે, જેમ મોટા શહેરોમાં થાય જ છે. બોમ્બે, દિલ્હી, અમદાવાદ જેવા મોટા શહેરોમાં થાય છે. એ બધા શહેરોની દ્રષ્ટિએ હજી આ બાજુનો વિસ્તારમાં કદાચ 25 વર્ષ પછી આ બધા પ્રશ્નો શરૂ થશે, પણ થશે. તો આ વાત બહુ જ હકીકત છે, તો એનું પણ આપણે જાણપણું રાખવું જોઈએ. તમે આટલું બધું એક્સપોઝર, તમારે કામનું હોય એટલું નેટ સર્ફિંગ તમારે કરો એ ના નથી. તમને જેટલી માહિતી જોઈએ છે ભણવાર માટે એટલું કરીને ના નથી. પણ તમે 2 કલાક 3 કલાક, હવે આપનારા હોય તો તમને મફત 4G આપી દીધું, પણ ટાઈમ તો તમારો છે ને, બુદ્ધિ તો તમારી છે ને, બુદ્ધિની શક્તિ જે ઘટે છે આમાંથી તો તમારી ઘટે છે ને. કાલ સવારે તો કોઈક મફત ઝેરે આપી દે તો કે ઝેર થોડી પીવાય છે. આ પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વખત આ વાત કરતા કે કોઈ આપણને મફત ઝેર આપે તો કે ઝેર થોડી પી લેવાય છે. એમ આપણે આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણો સમયનો આપણે વિચાર કરવો જોઈએ ને. અને તમે એમ ના માનતા કે તમે ગ્રેજ્યુએટ થયા, બીકોમ થયા, MBA થયા, એ તમારી માટે દુનિયા સહેલી છે. લગભગ 20 જેટલા છોકરાઓ જે MBA થયા, જેને ઓળખવું જોઈએ, 6-8-10 હજાર રૂપિયામાં નોકરી કરે છે. અને સામે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી MBA થયા હોય, IIM થયા હોય, સિમ્બાસિસ કે વેલિંગકરમાંથી MBA થયા હોય, IIM અમદાવાદમાંથી MBA થયેલો 21 વર્ષનો છોકરો હોય, સીધો 1 કરોડના પગાર ઉપર બેસે, બોમ્બે, દુબઈ, સિંગાપુર કે લંડનમાં, અને દાદાગીરીથી બેસે. છેલ્લા 6 મહિના બાકી હોય ને ત્યારે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં મોટી મોટી કંપનીના જનરલ મેનેજર આવતા હોય ને ત્યારે કેન્ટીનમાં પગ ઉપર પગ ચડાઈને સમોસા ખાતા ખાતા તો ઇન્ટરવ્યૂ આપે, અને પેલો એને પૂછે કે અમારે ત્યાં જોબ કરવા આવશો, એટલે એની સામું જોયા વગર પૂછે કે પગાર શું, તો પેલો કે 75 લાખ, સોરી ના પાડ દે. તો કે કેટલો પગાર, તો કે 1.25 કરોડ રૂપિયા જોશે સ્ટાર્ટિંગ સેલરી, હા, વાર્ષિક 1.25 કરોડ, એટલે મહિને 10 લાખ રૂપિયા, રોજના 35 હજાર. હા, ખબર પડી હું શું બોલ્યો, રોજના 35 હજાર રૂપિયાનો પગાર IIM ગ્રેજ્યુએટ થાય ને એને 22 વર્ષના છોકરાઓને સાહજિક જ હોય છે. પછી પ્રોફાઇલ પૂછે જોબ ક્યાં કરવાની, ક્યાં બેસવાનું, કે જોવું હવે તમને કહું કે સાહેબ પણ ખાસ કહેજો અમને, પેલો કહીને જાય પાછો. સોની કંપનીમાંથી આવ્યો હોય, જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનમાંથી આવ્યો હોય, પણ કે 1.25 કરોડ થોડો વધારે જ ઓછો કરો ને, તો કે ના 1.25 કરોડ જોશે, કે સાહેબ મને 75 લાખની મેં તમને ઓફર કરી. તો જનરલ મેનેજર છોકરા કે મને 90 લાખ સુધીની મારા બોસે છૂટ આપી છે, પણ તમે અઠવાડિયું રાત જોવું, તમને અઠવાડિયા સુધીમાં પાછો આવું, ત્યાં સુધી તમે કોઈને હા ના પાડી દેતા નોકરીની. અને આપણે બેઠા એને એક્ઝેક્ટ રિવર્સ હોય છે આનું, એક્ઝેક્ટ ખબર પડી, એક્ઝેક્ટ રિવર્સ, આમ મિરર ઇફેક્ટ, કે આપણે 200 જણા લાઇનમાં ઊભા એન્જોય લાઇનમાં ઊભા રહેવું પડે, કારણ કે 2-4 કલાક રોજના ઇન્ટરનેટ સર્ફિંગમાં કાઢ્યા, જે ભણવાનું હતું ભણવાની ઉંમર હતી તે ભણ્યા નહીં. તો કુટુંબ સુખી નથી થતું, એનું કારણ એ પણ છે કે આપણી આવી આદતો. તમે જો સારો અભ્યાસ કરીને સારા તૈયાર થાઓ તો તમારા આખા કુટુંબને તમે કેટલા સુખી કરી શકો. તમારી પાસે અત્યારે સમય છે અને હજી બાજી તમારા હાથમાં છે. હવે આ યુવાનો લક્ષી બધી વાત થઈ, મને કહ્યું કે આ બધા વડીલો અને યુવાનો બધા સાથે બેઠા છે, એટલે સુખી કુટુંબ બનાવવા માટે વડીલોએ પણ અમુક જાણપણું રાખવું જોઈએ, વડીલોએ પણ અમુક વાતો એ વિચારી અને પોતાના વર્તનમાં મૂકવી જોઈએ. એમાં પહેલી અગત્યની વાત છે જવાબદારી. પૂર્ણ જવાબદારી આપણા કુટુંબની આપણે રાખવી જોઈએ. આપણે એમ થાય કે આપણે રાખીએ તો છે, સારી રીતે હું કમાઉં છું, મારા કુટુંબને સાચવવાનો પ્રયત્ન કરું છું, બાળકોને સારા સ્કૂલમાં એડમિશનમાં લઈ આપ્યું, એને ટ્યુશન ગોઠવી આપ્યું, પણ એટલું પૂરતું નથી. તમારે તમારા સંતાનોને સમય આપવો જોઈએ, નાનપણથી એની કાળજી લેવી જોઈએ, કેર, કન્સર્ન એન્ડ લવ નાનપણથી હોવા જોઈએ. એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી, અમારા વડીલ સંત છે, ઘણી વખત કહે છે કે બગીચામાં ઘાસ ઉછરે ને ઘરમાં છોકરા ઉછરે, બે સરખું થઈ જાય. પેલું અઠવાડિયે 1 વખત બગીચામાં ઘાસ ઉગ્યું ને એની ઉપર લોન મૂવિંગ મશીન ફેરવી દે એટલે કાપી નાખે ને બધું માપસર લાઈન સર આવી જાય.
એમ સંજે રવિવારે સવારે એક વખત ઘરે હોય તેના પાછા છોકરાને પૂછી લે, આ કોઠોડી સ્કૂલે ગયો હતો ને? તો કે હા. ફરિયાદ નથી ને કઈ? ના. હોમવર્ક બરોબર કરેલો ને? તો કે હા. શિક્ષકે કઈ વઢો ટોક્યો નથી ને? તો કે ના. પરીક્ષા હતી? તો કે ના. બધું બરોબર છે ને? તો કે હા. આ રૂજારમ એટલે પેલો પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતો હોય ને, પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતો હોય એવી રીતે તો એ પૂછપરછ કરે. અને પેલો બિચારો એક્ઝામનો રિપોર્ટ લઈને આવ્યો અને પપ્પાને કે પપ્પા રિપોર્ટ બહુ સરસ આવ્યો, મમ્મીને દેખાડી દીધો? તો કે મમ્મી સહી કરી, હા બસ તો બહુ સારું, હા ભણજે બરોબર. પણ જોતો ખરો, આમ કમ્પેરિઝન તો કર કે ગઈ વખતે ગણિતમાં ને આવા બાતા હતા વખતે 5 ઓછા થયા, વિજ્ઞાનમાં હતા હતા 10 ઓછા થયા, કેમ થાય? એને જો મણ પૂછો. સ્વેચ્છાએ આ વડીલો બેઠા છે એને પ્રશ્ન પૂછવાનો, અહીં ભગવાન બેઠા છે છાતી પર હાથ રાખીને સાચો જવાબ આપજો. તમે તમારા સંતાનોને શિક્ષકોને મળ્યા છો? મળવા ગયા છો? કેટલી વાર મળ્યા છો? આંગળી ઊંચી કરો. લો, મળ્યા હોય આંગળી ઊંચી કરો. પહેલાં તો આ બાજુમાંથી બધા 200માંથી એક જણાનો હાથ ઊંચો છે, અને આ બાજુ એક જણાનો પણ હાથ ઊંચો નથી, બે જણા બે ત્રણ જણાનો છે. એટલે લગભગ અહીંયા 500 વડીલો બેઠા છે, એમાંથી બે ત્રણ જણાનો હાથ ઊંચો છે. તમારા સમાજની પ્રગતિ નહીં થાય, તમારા સમાજની પ્રગતિ નહીં થાય જો આવું વલણ રાખશો. તો તમે દિવસમાં 10 વખત ગ્રાહકને મળવા જાવ છો, તમારા ધંધાના ગ્રાહક તમને મળવા આવે ત્યારે તમે ટાઈમ કાઢો છો, તો તમે 3 મહિને તમારા બાળકના શિક્ષકને મળવા નથી જઈ શકતા કે ભાઈ મારો બાળક તમારે ત્યાં ભણે છે એનું ક્લાસમાં વર્તન કેવું છે? તમે એને પ્રશ્ન પૂછો તો એ આંગળી ઊંચી કરે છે? અથવા તો તમે એને પ્રશ્ન પૂછો તો એ જવાબ આપી શકે છે? આપતી વખતે આમ ગભરાય છે કે આમ સહજતાથી જવાબ આવે? આવા 10 પ્રશ્નો પૂછો ને શિક્ષકોને. તમે અહીંયા શૈલેષ સકપરી આટલી સરસ વાત કરી, ધારો કે હું અત્યારે વાત કરું છું, આવા 10 પ્રવચનો સાંભળશો તોય તમે આ બધું એપ્લાય નહીં કરો તો કોઈ ફેર નહીં પડે. ટૂંકમાં ધંધામાં તમે તમારા ગ્રાહકનું જેટલું ધ્યાન રાખો છો એટલું તો છોકરાનું રાખો મિનિમમ. પછી કંઈક ધડાકો કરીને આવશે ત્યારે કે તું આવો વંશેલ થઈ ગયો, પણ તે તો કર્યો, ધ્યાન શું કેમ ના રાખ્યું પહેલેથી? એક ભાઈ આવ્યા, અમને કહ્યું કે સ્વામી એક બહુ અર્જન્ટ વાત છે. મેં કહું હશે કંઈક? મેં કહું બોલો શું? અરે કે સ્વામી ખાનગીમાં કરવી પડશે. મેં કહું આ બોલો. મને કે સ્વામી મારો છોકરો સિગરેટ પીતો થઈ ગયો. મેં કહું કે કેટલી ઉંમર છે એની? તો કે 15 વર્ષની. 15મું ચાલે છે, 14 જ પૂરા થયા. મેં કહું તમે પોતે જોયો કે કોકની વાત સાંભળી છે? તો કે ના સ્વામી મેં પોતે જોયો. મેં કહું આર યુ શ્યોર? તો કે આ સ્વામી મેં પોતે જોયો, એકવાર નહીં મેં 3 વખત જોયો એને. કે સ્વામી આવું ચાલે, 14 વર્ષનો છોકરો સિગરેટ પીવો, મારે તો એને શું કહેવું એ પ્રશ્ન થઈ ગયો. મેં કહું બોલો, કુલ ડાઉન. મેં એને પ્રશ્ન પૂછ્યો, મેં કહું તમે સિગરેટ પીવો છો? તો કે હા સ્વામી. મેં કહું તમે ઘરમાં સિગરેટ પીવો છો? તો કે હા. મેં કહું ત્રીજો પ્રશ્ન, તમે તમારી સિગરેટ લેવા માટે કોઈ દિવસ એને પૈસા આપીને પાનના ગલે મોકલ્યો છે કે મારે સિગરેટ લઈ આવો? તો કે હા. ફિનિશ ચેપ્ટર એન્ડ્સ. તમે એને સિગરેટ કેવી રીતે પીવી એ શીખવાડી દીધી, પરોક્ષ રીતે, ભલે ડાયરેક્ટ નહીં પણ એ જોઈ લીધી એને કે આવી રીતે. ના નહીં તો આ બધી તો હજી કેટલી જીબી ખાલી હોય અને બધું ભરાઈ જાય એટલે જોઈ લીધી. પી શકાય છે ખબર પડી, 2-5-15 પીવામાં કંઈ મોટું નુકસાન નથી થતું, જ્યારે નથી થતું એ પણ એને ખબર પડી ગઈ. ક્યાંથી મળે છે ખબર પડી ગઈ, જ્યાંથી મળે ત્યાં એના પગ ચાલવા માંડ્યા. બધું તમે જ કર્યું. કહું વાંધો નહીં, હવે 2 વર્ષ પછી દારૂ પીતો થઈ જાય. મને કહે સ્વામી તમે એવું કેમ બોલો છો? મેં કહું તમે સિગરેટ નહીં મૂકો ને તો એ 2 વર્ષ પછી દારૂ પીશે. તમે જો અત્યારે સિગરેટ નહીં મૂકો તો 2 વર્ષ પછી દારૂ પીશ. નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન ઓવરનાઇટ બાય અ મેજિક. તમે એમ ધારો કે તમારા સંતાનો ખૂબ સંસ્કારી અને ભણતર સારું કરીને સરસ મોટા તૈયાર થઈ જાય એ એમ નથી થતું. તમારે એની માટે સમય આપવો પડે, ભોગ આપવો પડે. એટલે આ શબ્દ રિસ્પોન્સિબિલિટી, સુખી કુટુંબ માટે પૂર્ણ જવાબદારી, એનો પહેલો ભાગ આ છે. સમય, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ આપીને એનું નર્ચરિંગ કરવું પડે, એનું ગ્રૂમિંગ કરવું પડે, એનો ઉછેર એ વ્યવસ્થિત કરવો પડે, તો એ બાળકનો ઉછેર બરોબર થાય. પૂજ્ય વિવેક સાગર સાહેબ અમારા વડીલ સંઘ એક પ્રસંગ કહે છે કે દક્ષિણ ગુજરાતમાં એક ગામ છે સાંકરી, ત્યાંના એક પરિચિત ભાઈ એ પ્રમુખ સાહેબ મારા દર્શન કરવા માટે આવ્યા. રોજ પ્રમુખ સાહેબ મારા દર્શન કરવા માટે સવાર બપોર સાંજ બધા આવતા હોય, તેમાં એ દર્શન કરવા માટે આવ્યા હતા. તો એમને પૂજ્ય વિવેક સાગર સાહેબ પૂછ્યું એમનું નામ દઈને કે તમારે સંતાન કેટલા? તો કે કેમ સ્વામી, મોટો પ્રભુ, પછી નાનો હાર્દિક, પછી ત્રીજો પેલો પરેશ, પછી ચોથો એમ કરીને 6 ગણાય 6 સંતાન. વિવેક સાગર સાહેબ કે મળો પેલો શિકાગોમાં અમને કલ્પેશ મળ્યો તો હા એ ખરો ને સ્વામી? 7મો, સોરી રહી ગયું કે 7 ખરા ને? કે બોલો હા કેવી પરિસ્થિતિ? હા ખરો ને કે પેલો 7મો રહી ગયો કે? સોરી સ્વામી યાદ રહી ગયું, ભૂલી ગયા. બોલો એ ભૂલી ગયેલો. એમાં તમે હસો છો પણ તમને તમારા છોકરાના માર્ક ખબર નથી. અમે એક સંતાન એના પિતા ને બંને જણા મંદિરે આવે ને, સાહજિક જ મેં એના પિતાને પૂછ્યું કે વા તમારો દીકરો કયા ધોરણમાં ભણે છે? પિતાને મેં પૂછ્યું કે તમારો બાળક કયા ધોરણમાં ભણે છે? આમ પરિચય કરવા માટે અને વાતની એક શરૂઆત કરવા માટે આપણે કંઈક વાત કાઢીએ ને. મેં કહું શું શું ભણે છે, એમાં ભણે છે?
તો કે જો તો સ્વામી, જો તો તને પૂછે છે સ્વામી, કે તો શેમાં ભણસ? મને ખબર પડી ગઈ છે, તમને અત્યારે ખબર પડી છે, એટલે મેં કહું આપણે મજા વધારે લઈએ, આપણે ઇસ્યુ આગળ ચલાવીએ. ફરી વખત પાછું મેં એમને પૂછ્યો કે હું એને કેટલા વિષય ભણવામાં આવે છે? તો કે સ્વામી ઘણા વિષયો ભણે છે. નું આમ ઘણા એટલે કયા કયા? તો કે સ્વામી ઘણા હોય છે, આપણે દિવાળી વખતે પાછા બીજા બધા પુસ્તક ઘણા લાવી આપીએ છીએ. અલે તો પેલો ફાડી નાખે છે ને દિવાળી સુધીમાં પાઠ્ય પુસ્તકો, એટલે નવા લાવી આપો છો. પણ કે સ્વામી તમે વાત કરો બરોબર છે, પાછી કે બહુ વ્યવસ્થિત પાસ થઈ જાય છે. મેં કહું વ્યવસ્થિત પાસ થઈ જાય છે એનો અર્થ શું? તો કે સ્વામી કોઈ દાડો નપાસ ના થાય આપણો છોકરો. કેફેનો આપણો છોકરો કોઈ દાડો નપાસ ના થાય પણ વ્યવસ્થિત પાસ થાય. બહુ વ્યવસ્થિત પાસ થાય એટલે શું? મેં પેરેન્ટ પૂછ્યું કે તાર પર્સન્ટેજ કેટલા આવે છે? તો કે 50. મેં કહું 50% વ્યવસ્થિત પાસ ના કહેવાય, માંડ માંડ પાસ થયો કહેવાય. શબ્દ પ્રયોગ શીખો પહેલા. વ્યવસ્થિત પાસ થઈ જાય છે, બોલો. એ વ્યવસ્થિત પાસ કેમ થાય છે? ઇન્ટુ બ્રેકેટ ફેલ નથી થતો, એટલે બસ આટલું. એને સમય આપવો પડે, એનું ધ્યાન રાખવું પડે, એના ભણતરનું ધ્યાન રાખવું પડે, આગળ ઉપર એના સંસ્કારની બધું પણ ખૂબ ધ્યાન રાખવું પડે. તો આવી રીતે આપણે એને સમય આપવાનો.